डिजिटल क्लासમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતનું પ્રકરણ 14 એટલે કે આંકડાશાસ્ત્રનો એક નવા સૂત્ર ઉપર અભ્યાસ કરીશું। આની પહેલા આપણે મધ્યકની અલગ અલગ રીત જોઈ હતી, જેમ કે ધારેલા મધ્યકની રીત, વિચલનની રીત અને પ્રત્યક્ષ મધ્યકની રીત। હવે આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ એટલે કે બહુલક વિશે જોઈશું। હવે તમે આગળના ધોરણમાં બહુલક વિશેની સામાન્ય માહિતી મેળવી હતી કે બહુલક કોને કહેવાય, જેમ કે કોઈક વર્ગ આપેલા હોય ઘણા બધા, એની અંદર જે અંક એવો હોય, જે વર્ગ એવો હોય જે વારંવાર પુનરાવર્તિત થતો હોય, વારંવાર અંક આવતો હોય, તો એને આપણે બહુલક તરીકે ઓળખીએ છીએ, બરોબર। તો અહીંયા આપણે બહુલકની વ્યાખ્યા આપી તો કેમ અપાય, તો વર્ગમાં એટલે કે વર્ગ એટલે આપણને જે કોઈ માહિતી આપી હોય આંકડાકીય, એ માહિતીમાં વારંવાર પુનરાવર્તિત થતા અંકને બહુલક કહે છે। આ બહુલકની વ્યાખ્યા કદાચ તમને એમસીક્યુમાં પૂછી લે અથવા એક માર્કના કોઈ પ્રશ્નમાં, બરોબર। હવે એનું એક ઉદાહરણ જોઈએ। અહીંયા કેટલાક વર્ગ આપેલા છે, 2, 4, 4, 3, 8, 4, 7, 4। તો આની અંદર તમને બધાને દેખાય છે કે કયો વર્ગ વારંવાર પુનરાવર્તિત થાય છે, તો 4, 4, 4, 4, 4 અંક છે એ 4 વખત આવે છે એટલે આપણો બહુલક શું થશે, 4। આવું એમસીક્યુમાં પૂછી લે, તમને કેટલાક વર્ગ આપ્યા હોય ને એમ કે આ વર્ગનો બહુલક જણાવો, તો જે અંક વારંવાર પુનરાવર્તિત થતો હોય એને આપણે એનો બહુલક કહીશું। તો હવે આ બહુલકમાં થોડુંક નવું શીખવાનું છે, તમને આ સામાન્ય સમજ છે કે જે અંક વારંવાર પુનરાવર્તિત થાય એને આપણે બહુલક કહીશું, પણ આ અંક વારંવાર પુનરાવર્તિત થાય છે તો પછી એને આપણે વર્ગવાળા સૂત્રોમાં દાખલામાં કેવી રીતના ઉપયોગ કરશું, તો એના માટે તમારે 10મા ધોરણમાં બહુલકનું થોડુંક વધારે અને થોડુંક નવું સૂત્ર આવે છે। જો અહીંયા આપ્યું છે બહુલક બરાબર એલ વત્તા કૌંસમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં 2f1 - f0 - f2 અને આખા કૌંસની 12×h। તો આ તમારું બહુલકનું સૂત્ર છે, કદાચ એક માર્કમાં પૂછી લે તો તમારે આટલું લખવાનું રહે। હવે આની અંદર જે જે વસ્તુ આપી બધી તમારા માટે નવી છે એટલે એની ઓળખ થવી જરૂરી છે। તો પહેલું તો આપ્યું છે એલ, તો એલ કોને કહેવાય, તો બહુલકમાં વર્ગની અધસીમા આપી હોય, મેં તમને કીધું તો વર્ગ કેવી રીતના આપ્યો હોય 10 થી 20, 20 થી 25, તો આજે વર્ગ આપ્યો એમાં અધસીમા એટલે કે આગળનું બિંદુ હોય એને આપણે શું કહીશું, એલ કહીશું। પછી છે એચ, આ એચ કોને કહેવાય, તો વર્ગ અંતરાલની લંબાઈ એટલે કે બે વર્ગની વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, કેટલું અંતર છે, એની લંબાઈ શું છે એને આપણે વર્ગ અંતરાલ એચ કહીએ છીએ। જેમ કે 10 થી 20 આ એક વર્ગ આપ્યો છે, તો આ બેની વચ્ચે કેટલું ગેપ થયું, તો 10 થી 20 એટલે કે 10 ની અંદર 10 ઉમેરો તો 20 આવે, એટલે કે આ વર્ગની વચ્ચેની લંબાઈ એટલે કે અંતરાલ કેટલો છે, 10 છે, તો એને આપણે એચ વડે દર્શાવીશું। એના પછી છે એફ વન, તો બહુલક વર્ગની આવૃત્તિ એટલે કે તમને જે માહિતી આપી એમાં જે અંક વારંવાર રિપીટ થાય છે એ અંક કયો છે એની આવૃત્તિને શું કહીશો તમે, એફ વન। પછી છે એફ ઝીરો, તો જે બહુલક વર્ગની આવૃત્તિ મળી એના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે, તમને જે વર્ગની આવૃત્તિ મળે એની આગળની આવૃત્તિ કઈ થાય એટલે તમે એફ ઝીરો કહીશો, અને એફ ટુ એટલે એના પાછળના વર્ગની આવૃત્તિ। આ એફ વન, એફ ઝીરો અને એફ ટુ ખાસ યાદ રાખજો, આમાં બધાને કન્ફ્યુઝન થાય છે, કેમ કે બધા આવૃત્તિ કઈ કોની હતી ભૂલી જાય છે। એફ વન હોય તો જે બહુલક વર્ગ છે એની જ આવૃત્તિ, એફ ઝીરો હોય તો એના આગળના વર્ગની આવૃત્તિ, અને એફ ટુ હોય તો એના પાછળના વર્ગની આવૃત્તિ, તો આવી રીતના એની આવૃત્તિ દર્શાવવાની હોય। તો આની અંદર જે જે સૂત્રમાં આપણને સંકેત આપ્યા હતા બધા કોને શું કહેવાય એ આપણે જોઈ લીધું। હવે આ બહુલકનું સૂત્ર કોઈ દાખલામાં કેવી રીતના લાગુ પડાય, કેવી રીતના એપ્લાય કરે એ જોઈએ। તો એક ઉદાહરણ આપ્યું છે, કેટલાક પરિવારોની સભ્ય સંખ્યા આપી છે કે કોઈ પરિવારમાં 1 થી 3 સભ્યો છે, કેટલાકમાં 3 થી 5, 5 થી 7 એના વર્ગ આપેલા છે, બરોબર। અને અહીંયા પરિવારની સંખ્યા આપી છે એટલે એવા કેટલા પરિવાર છે કે જેની અંદર 1 થી 3 ની વચ્ચે સંખ્યા છે, તો 7। એવા કેટલા પરિવાર છે કે જેની વચ્ચે જેમાં 3 થી 5 સભ્યો છે, તો એવા 8 પરિવાર છે। એમાં બધા પરિવારની સભ્ય સંખ્યાની આવૃત્તિ આપેલી છે। હવે આ આવૃત્તિ માટે આપણે બહુલક શોધવાનો છે, બરાબર। તો આ આવૃત્તિમાં બહુલક શોધવાનો તો કેવું કરશું, પહેલાં તો આપણને સૂત્રની અંદર જે જે આપ્યું ની બધી વસ્તુ શોધી લઈ, તો પહેલાં તો આમાં બહુલક થાય કયો, તો મહત્તમ વર્ગની આવૃત્તિ એટલે કે જેમાં આવૃત્તિ વધારે હોય એ જ પરિવારના એ વર્ગમાં વારંવાર સભ્યોની સંખ્યા રિપીટ થતી હોય
એટલે અહીંયા 8 આપેલો છે, મહત્તમ આવૃત્તિ કેટલી આપી છે 8, એટલે આપણે લખી મહત્તમ વર્ગની આવૃત્તિ કેટલી આપી છે 8। હવે આવૃત્તિને અનુરૂપ વર્ગ તો 8 રિયા કયા વર્ગની આવૃત્તિ છે, તો 3 થી 5 વચ્ચેના વર્ગની આવૃત્તિ છે, એટલે આપણે એને અનુરૂપ વર્ગ કયો લખો 3 થી 5। પછી છે વર્ગની અધસીમા। હવે મેં કીધું તો અધસીમા કોને કહેવાય, L બરાબર લો આપણો આ થઈ ગયું L બરાબર, આને તમે અધસીમા કહી શકો L બરાબર, અને વર્ગ લંબાઈ H બરાબર 2, કેમ કે બધા વર્ગ વચ્ચે 1 થી 3, 1 માં 2 ઉમેરો એટલે 3 આવે, 3 માં 2 ઉમેરો એટલે 5 આવે, 5 માં 2 ઉમેરો એટલે 7, એટલે બધાની વર્ગ લંબાઈ કેટલી છે H બરાબર 2 છે। પછી બહુલક વર્ગની આવૃત્તિ, જે આપણે બહુલક વર્ગ લીધો એની આવૃત્તિ, એને આપણે શું કહેતા હતા F1, તો F1 બરાબર શું છે 8 છે। પછી બહુલક વર્ગના આગળની વર્ગની આવૃત્તિ, તો આગળની વર્ગની આવૃત્તિને આપણે શું કહેતા હતા F0, તો F0 બરાબર શું થાય 7, કેમ કે આપણને જે બહુલક વર્ગ આપ્યો 8, એના આગળના વર્ગની આવૃત્તિ એટલે 7 થાય, અને એ જ રીતે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે F2, એટલે કે આ જે બહુલક વર્ગ છે 8, એ પાછળના વર્ગની આવૃત્તિ કેટલી થશે 2। તો અહીં આપણને જે જે સૂત્રમાં વસ્તુની જરૂર હતી બધું આપણને મળી ગયું બરોબર। હવે હું આ બધી કિંમત આ સૂત્રમાં મૂકું છું અને આ નીચેનું ભૂસી નાખું છું, તમે પછી લખી નાખજો। અહીં હું બધાની કિંમત મૂકી દઉં, આપણે બહુલક શોધવાનો છે, તો બહુલક બરાબર આમાં L એટલે આપણને શું મળ્યું L બરાબર 3, તો અહીં લખું 3। પછી F1 એટલે શું છે 8, તો F1 ની જગ્યાએ 8। પછી F0 કેટલા છે 7, તો અહીંયા 7। પછી 2, F1 એટલે કેટલા છે 8, F0 એટલે 7 ઓછા F2 એટલે 2, આખો કાઉન્સ પૂરો અને H એટલે વર્ગ લંબાઈ આપી છે 2, તો અહીંયા આપું 3, 8 માંથી 7 જાય તો 1, 8 2 ને 16, 16 ઓછા 7, ઓછા 7 ઓછા 2 એટલે ઓછા 9, એટલે 16 ઓછા 9 અને ગુણ્યા 2, આનું સાદુરૂપ આપું તો 3 એમના 16 માંથી 9 જાય તો કેટલા વધે 7 વધે બરોબર, તો 1/7, પણ આ 2 અહીંયા ગુણ નાખું એટલે 2/7 થાય, અને 2/7 કરીને એની અંદર 3 ઉમેરો એટલે તમને બહુલક મળશે 3.286। આ તમને મળી ગયો બહુલક। તો આ હતો આપણે સૂત્રને દાખલામાં કેવી રીતના ઉપયોગ કરાય એની રીત, આપણને જે જે વસ્તુ સૂત્રમાં આપી એ આપણે દાખલામાં રકમમાંથી શોધી લેવાની અને પછી એને સૂત્રની અંદર કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું એટલે તમને બહુલક મળી જાય, પણ એ જવાબ મેળવવા માટે તમને સૂત્ર આવડવું જરૂરી છે, એટલે આ સૂત્ર પણ IMP છે અને આના દાખલા પણ વારંવાર પૂછાય એટલે એ પણ IMP છે, અને આના જેવા તમારા પાઠ્યપુસ્તકમાં બીજા ઘણા બધા દાખલા આપેલા છે, તમે આમાંથી પ્રેક્ટિસ કરજો અને એમાં જો એ કંઈ ન આવડે તો તમે મને કહેજો, હું તમને એ બધા ફરીવાર ગણાવી દઈશ।